અમિત શાહે અમદાવાદના સત્તાણું કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ બ્રિજનું એ લોકાર્પણ કર્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા એ લોકાર્પણ કાર્યક્રમમાં અમિત અમદાવાદને એકસો ચોપન કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી સનાથલ બ્રિજની સાથે સાથે ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે જીએસટી ફાટક પાસેના સબવેનું નવા વાડચમાં સિનિયર સિટીઝન પાર્ક સુમલાની અનુપમ પ્રાથમિક શાળા સહિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું એ લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે હું ધારાસભ્ય હતો ત્યારથી આ બ્રિજની આગામી સત્તર થી ઓગણીસ માર્ચ સુધી જૂનાગઢના મેદડામાં ભાજપે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું જેમાં પંડિત દીનદયાળ અભિયાન થીમ પર વર્ગ યોજવામાં આવશે સત્તર માર્ચ થી સતત ત્રણ દિવસ પ્રશિક્ષણ વર્ગ યોજાશે જેમાં બસો પચાસ નેતાઓને હાજર રહે તેવી અપેક્ષા છે પ્રદેશ હોદ્દેદારો રાષ્ટ્રીય સંગઠનના નેતા જિલ્લા પ્રમુખ અગિયાર ધારાસભ્યો અને ત્રણ સાંસદ પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપશે તો તમામ નેતાઓને સૂચના આપવામાં આવી છે કે એક માનવ દર્શન બુકનું વાંચન ફરજિયાત કરવું અને સરળ એપ્લિકેશનમાં પોતાની વિગતો અપડેટ કર્યા બાદ હાજરી આપવાની રહેશે માંગરુણમાં પશુ દવાખાનું બિલ્ડિંગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લોકોએ આશંકા વ્યક્ત કરી જેથી ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની માંગ થઈ ચાલુ કામમાં રેતીમાં ધૂળ કાંકરીમાં તેમજ સિમેન્ટ પણ હલકી ગુણવત્તાની વપરાતો જેથી તપાસ કરવાની પણ માંગ કરી હતી પ્રાથમિક શાળામાં આચાર્ય સતત ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો પ્રાથમિક શાળાના આચાર્ય સતત ગેરહાજર રહેતા ગ્રામજનોએ શિક્ષણ વિભાગના અધિકારીને જાણ કરી જેથી શિક્ષણ અધિકારીએ શાળાએ દોડી આવી પંચનામું કર્યું તો ગ્રામજનોએ શાળામાં આવતા બાળકોના શિક્ષણ સામે સવાલ ઉઠાવ્યા તેમજ એક મહિનામાં ફક્ત આઠ દિવસ આચાર્ય શાળામાં હાજર રહેતા હોવાના પણ આક્ષેપ કર્યા ગ્રામજનોએ આચાર્યની બદલી કરવા શિક્ષણ અધિકારી સામે માંગ કરી સૌરાષ્ટ્ર કચ્છના ધોરણ દસ બોર્ડની પરીક્ષાના પેપરો રાજકોટ ચૌધરી સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સિવિલ હોસ્પિટલના વાહનો પાર્ક થતા હોવાથી વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે જોકે હાઇસ્કુલના ગ્રાઉન્ડમાંથી પાર્કિંગ દૂર કરવાની બાબતે વારંવાર સીએમ અને આરોગ્ય મંત્રીને પણ રજૂઆત થઈ ચૂકી છે વિધાનસભા ચૂંટણી સમયે રીબડી અને ગોંડલ જૂથ વચ્ચે ભારે ગરમા ગરમી જોવા મળી હવે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોવિંદ સકપારિયા પર પચાસ કરોડનો માનહાનીનો દાવો કર્યો અનિરૂધ્ધસિંહ જાડેજાએ પોતાના વકીલ મારફતે ગોવિંદ સકપારિયા પર નોટિસ ફટકારી નોટિસમાં ગોવિંદભાઈ પર સોશિયલ મીડિયામાં અને વિશાળ જન્મેની વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારજનો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય તેવો આક્ષેપ થાયો નોટિસમાં સાત દિવસમાં ગોવિંદભાઈ સગપરિયા માફી માગે નહીં તો કાયદાકીય કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો ગુજરાત યુનિવર્સિટીમાં ચરમસીમાએ પહોંચ્યું રાજ્ય સરકારની મંજૂરીને પાંચ મહિના વીતી ગયા છતાં ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા ખોરંવાઈ છે વિધાનસભાની ચૂંટણી અગાઉ એકસો વીસ અલગ અલગ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી હતી મુખ્યમંત્રી સીધો આદેશ આપ્યો હોવા છતાં ભરતી પ્રક્રિયા અટકાવવામાં રાજકારણીઓ સફળ થયા પોતાના લોકોને સેટ કરવા માટે ચાલતા રાજકારણના કારણે ભરતી પ્રક્રિયા અટકી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે માર્ચથી ધોરણ અને બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે રાજકોટમાં તંત્રએ પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો સૌરાષ્ટ્ર અને કચ્છના ધોરણ દસના બે લાખ હજાર જેટલા વિદ્યાર્થીઓના પેપર ચૌધરી હાઈસ્કુલથી રવાના થયા રાજકોટ ગીર સુમના જૂનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ મોરબી પોરબંદર સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાના પેપરો રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં ગ્રાઉન્ડ થી રાજકોટ ઓપન માર્કેટમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે પ્રતિ લઘુત્તમ સાહીઠ રૂપિયા અને મહત્તમ ત્રણસો રૂપિયા મળ્યા પ્રતિ કિલો ખેડૂતોને ત્રણ તો કેટલાક ખેડૂતોને ડુંગળીના પંદર રૂપિયા મળ્યા હતા પરંતુ નાફેટના ખરીદ કેન્દ્ર પર નિરાશાનો માહોલ યથાવત છે

નાણા મંત્રી કનુ દેસાઇ વર્ષ બે હાજર ત્રેવીસ નું ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક બિલ રજૂ કર્યું તો અંદાજપત્ર સામાન્ય ચર્ચાનો અંતિમ દિવસ છે સત્રના અંતિમ સેશનમાં ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલ ચેનલની ડોક્યુમેન્ટરી વિરુદ્ધ પત્ર રજૂ તો પણ સાઈઠ મિનિટ સુધી ગૃહમાં ચર્ચા પણ થશે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પદ ખાલી છે આગામી સપ્તાહના જનરલ બોર્ડમાં ડેપ્યુટી મેયરની નિયુક્તિ થઈ શકે છે ડોક્ટર દર્શિતા શાહ એમએલએ થતા ડેપ્યુટી મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું જેના માત્ર છ માસના ટૂંકા સમય માટે ડેપ્યુટી મેયરની નિયુક્તિ થશે આગામી મેયર ડેપ્યુટી મેયરની ટર્મ મુજબ છ મહિના બાદ ચૂંટણી થવાની છે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર માટે ભાજપના મહિલા કોર્પોરેટર ડોક્ટર દર્શના પંડ્યાની નિયુક્તિ થાય તેવા સંકેત છે વડોદરા શહેરને આજે નવા મેયર મળ્યા વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડની વરણી થઈ નિલેશ રાઠોડ વડોદરાના છવ્વીસમાં મેયર બન્યા રાજીનામું વાલોડના તિતવા ગામ નજીક સરકારની દૂધ સંજીવની યોજનાના પાઉચ મળી આવ્યા હતા પ્રાથમિક શાળામાં આપવામાં આવતા દૂધના પાઉચ નદીમાંથી મળી આવતા અનેક સવાલ ઉઠ્યા તો તિતવા ગામના સરપંચે વાલોડ સીડીપીયુનો સંપર્ક કરી પંચનામું કર્યું હતું

રાજકોટ ઓપન માર્કેટમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે પ્રતિમણ લઘુત્તમ સાહીઠ રૂપિયા અને મહત્તમ રૂપિયા મળ્યા તો પ્રતિ કિલો તો ડુંગળીના રૂપિયા મળ્યા હતા પરંતુ ખરીદ પર માહોલ યથાવત છે સતત બીજા દિવસે હજુ સુધી પોતાની ડુંગળી વેચી નથી ભાબરના હાવી વિસ્તારમાં બજારોમાં રાજસ્થાનના સફેદ માટલાનો જંગી જથ્થો આવ્યો છે ગરમીની શરૂઆત થતા ભાભરમાં સફેદ માટલાની માંગમાં વધારો થયો લોકો ગરમીમાં ઠંડા પાણી અંબાજીમાં પરંપરાગત મોહનથાનો પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ આપવાના નિર્ણય બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળ્યો હતો ભક્તોની આસ્થા સમાન મોહન પ્રસાદ બંધ કરાતા નેતા પક્ષો સહિતના લોકો વિરોધના મેદાનમાં આવી ગયા

બસ ને નીચે આવ્યો અને ઘટનાસ્થળે જ યુવકનું મોત થયું જોકે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તેમજ સયાજીગંજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી વિસ્તારમાં પ્રતિક ડાઇંગ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેને કારણે મિલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો આગને પગલે પંદર ફાયરની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી બે કલાકની જહેવત બાદ આગ પર કાબુ મેળવાયો હતો જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી વડોદરાના નવા બજારમાં મણીલાલ ડાયાભાઈ અને ત્રણ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અગરબત્તીની અગરબત્તી રાખ પડતા અચાનક આગ ફાટી નીકળી આગને પગલે પાંચ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબુમાં લીધી તાજેતરમાં જાહેર થયેલા મેયર નિલેશ રાઠો ડેપ્યુટી મેયર નંદાબેન જોશી ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી તો ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળની મુલાકાત લઈ માહિતી મેળવી હતી સુરતમાં યુવકને ઉધનામાં બોલાવી હણી ટ્રેપમાં ફસાવ્યો અગાઉ પેટ્રોલ પંપ પરથી સંપર્ક આવેલ શખ્સે વિશ્વાસ અને ભરોસામાં લઈ યુવકને ચા નાસ્તાના બહાને પોતાના ફ્લેટમાં બોલાવ્યો હતો જે આ ફ્લેટમાં પહેલેથી એક યુવતી હાજર હતી ફ્લેટનો દરવાજો બંધ થતા ચાર શખ્સો નકલી પોલીસ બની ફ્લેટમાં આવી પહોંચ્યા હતા યુવતી સાથેના બિબસ્ત ફોટો અને વિડીયો ઉતારી યુવકને બ્લેકમેલ કરી ચાર લાખની માંગણી કરાઈ હતી મધ્યપ્રદેશના રાજગઢમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની કારે એક બાઇક સવારને ટક્કર મારી જે કારની ટક્કર બાદ બાઇક સવાર ઘણો દૂર પટકાયો હતો બાઇક સવારને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત સર્જાયા બાદ દિગ્વિજયસિંહ તાત્કાલિક નીચે ઉતર્યા અને યુવકને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા મળતી માહિતી પ્રમાણે અઠ્યાવીસ વર્ષીય યુવકને ઝીરાપુરમાં સારવાર લીધા વધુ સારવાર માટે ભોપાલ રિફર કરાયો તો પોલીસે કારને તપાસ સરતે કબજે કરી હતી તેમજ દિગ્વિજયસિંહના ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જર્મનીના હેમબર્ગમાં એક ચર્ચમાં થયેલા ફાયરિંગમાં સાત લોકોના મોત થયા છે જ્યારે કે બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે ગ્રોસ બોટલ જિલ્લાના ડેલબોઇ સ્ટ્રીટમાં એક ચર્ચમાં ગોળી ચલાવવામાં આવી હતી ગોળીબારમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો જર્મન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગોળીબારના કારણે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં જી ટ્વેન્ટી સમિતિની બેઠક પહેલા ભીખ માંગવા પર પ્રતિબંધ મુકાયો છે શહેર પોલીસ વડા અમિતેશ કુમારે પ્રતિબંધ અંગે આદેશ જારી કર્યો હતો પોલીસ વડાએ કલમ એકસો ચુવાળીસ હેઠળ બુધવારે જાહેર કર્યું હતું કે જે વ્યક્તિઓ અથવા જૂથોને ભીખ માંગવા અથવા તો પસાર થતા લોકોને પૈસા ચૂકવવા દબાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને આ પ્રતિબંધ ત્રીસ એપ્રિલ સુધી લાગુ રહેશે અમિતેશ કુમારે જણાવ્યું કે ઓગણીસ વીસ માર્ચના રોજ જી સમિટ અને બેઠકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવના પુત્રી કે કવિતા દિલ્હીમાં મહિલા અનામત બિલના સમર્થનમાં ધરણા કરશે આ ધણાનું આયોજન જંતર મંતર પર કરવામાં આવશે કે કવિતાને વિપક્ષની અઢાર પાર્ટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે આ ધરણાનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે ઈડી દ્વારા કે કવિતાને શરાબ કૌભાંડ મુદ્દે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે આ પહેલા ગુરૂવારે કે કવિતાએ જણાવ્યું હતું કે મારા સમર્થનમાં વિપક્ષની અઢાર પાર્ટીઓ આવી છે શુક્રવારે તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનોજ સિસોદિયાના જામીન અંગે સુનાવણી થઈ અગાઉ ઈડીએ સિસોદાની ધરપકડ કરી ઈડી પહેલા સીબીઆઈ કથિત દારૂ કૌભાંડના સંબંધમાં આબકારી કૌભાંડ કેસમાં સીબીઆઈ બાદ હવે ઈડીએ પણ મનીષ સિસોદી ધરપકડ કરી નવ માર્ચથી તિહાર જેલમાં બંધ મનીષ સિસોદ્યાની ની ઈડીએ છ કલાક પૂછપરછ કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અગાઉ પણ ઈડી દ્વારા જેલમાં જ મનીષ સિસોદ્યાની પૂછપરછ હાથ ધરાઈ હતી દિલ્હીની તિહાર જેલમાં બંધ મનીષ સિસોદીયાની સુરક્ષાને લઈ આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા જેના પર રાજકીય ગરમાવો શરૂ થયો બીજી તરફ તિહાર જેલ તંત્રએ પણ સ્પષ્ટીકરણ કર્યું તિહાર જેલના અધિકારીના મતે મનીષ સિસોદીયાને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે જ્યાં ગેંગસ્ટર જેવા કોઈ કેદી નથી મનીષ સિસોદીયાએ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે દિલ્હી લીકર એક્સાઇઝ પોલિસીના મામલામાં સીબીઆઈ અને ઈડીને ઘણા મોટા પુરાવાઓ મળ્યા છે અને દિલ્હી બાદ હવે પંજાબના આપના નેતાઓ પણ સીબીઆઈની ડારમાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નક્કર પુરાવા મળતાની સાથે વધુ કેટલીક ધરપકડો પણ થવાની આશા છે પંજાબમાં આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતાઓ સહિત અન્ય રાજ્યોના મોટા નેતાઓની કોલ ડિટેલની સાથે ધરપકડ કરાયેલા લોકોના નિવેદનોની તપાસ કરવામાં આવી ત્યારે મોટા ખુલાસા સામે આવ્યા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું દીદી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ઈડીએ કે કવિતાને પૂછપરછ માટે બોલાવી ઈડી તેમની પૂછપરછ કરવાની હતી જો કે આ પૂછપરછ અગિયારમી માર્ચ હાથ ધરાશે દિલ્હીના આબકારી નીતિ કૌભાંડમાં ઈડી પૂછપરછ કરે તે પહેલા કે કવિતાએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાથે સતત એજન્સીઓને તેલંગાણા મોકલી રહી છે તેઓની આદત છે જ્યાં પણ ચૂંટણી હોય છે ત્યાં મોદી પહેલા ઈડીની ટીમ પહોંચી જતી હોય છે તેલંગાણા સરકારના પ્રધાન કેટી રામારાવે પોતાની બહેન કે કવિતા પર ઈડીના સમન્સને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યું હતું કેટી રામારામે અદાણીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અદાણી મામલે ફસાતા વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટીએ વિપક્ષને ફસાવવાનું શરૂ કર્યું છે પીએમ મોદી જે ડબલ એન્જિનની વાત કરે છે તે અદાણીનું આર્થિક એન્જિન અને મોદીનું રાજનીતિક એન્જિન છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની જગ્યાએ બે નવા ચહેરાઓની એન્ટ્રી થઈ સૌરભ ભારદ્વાજ અને આતિશી માલિનીને દિલ્હીની આપ સરકારમાં પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા આતિશી માલિના પહેલી વખત પ્રધાન બન્યા જ્યારે કે સૌરભ ભારદ્વાજને ફેબ્રુઆરી બે હજાર ચૌદ બાદ ફરી એક વખત કેબિનેટમાં સ્થાન મળ્યું છે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષનો કોઈ નેતા બાકી રહેશે નહીં જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગ તપાસ હેઠળ કાર્યવાહી થઈ નહીં હોય તેમણે કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા વિપક્ષનો કોઈ એવો નેતા નહીં બચે જેના પર ઈડી ઇન્કમટેક્સ વગેરેની કાર્યવાહી ન થઈ હોય કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રીજીજુએ રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરનાક બની ગયા હોવાનું ટ્વીટ કર્યું હતું તેમજ તેઓ હવે ભારતના વિભાજન માટે લોકોને ભડકાવી રહ્યા હોવાનો આક્ષેપ ટ્વીટમાં કર્યો હતો કિરેન રીજીજુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના સંબોધનનો વિડીયો પણ ટ્વીટરમાં શેર કર્યો જેમાં રાહુલ ગાંધી પીએમ મોદી પર નિશાન તાંગતા જોવા મળે છે બિહારની રાજનીતિમાં ભારે હંગામો ચાલી રહ્યું છે તે દરમિયાન કેન્દ્ર સરકારે ઉપેન્દ્ર કુશવાહને વાયપ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કુશવાને સુરક્ષા આપી છે ઉપેન્દ્ર કુશવા જેડીયુથી અલગ થઈ પોતાની નવી પાર્ટી બનાવી છે કુશવા બિહારના રોહતાસ જિલ્લાના કરકટ મત વિસ્તારના ભૂતપૂર્વ સાંસદ અને રાજ્યસભાના સભ્ય પણ છે તેમજ તેઓ પોતાની રાષ્ટ્રીય સમતા પાર્ટીના નેતા હતા જે બે હજાર નવમાં જનતા દળમાં ભળી ગઈ હતી પુલવામામાં હુમલામાં જીવ ગુમાવનારા રાજસ્થાનના શહીદોને વીરાંગનાઓને રાજ્ય સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે અને સચિન પાયલોટના ઘરના બહાર પ્રદર્શન કર્યું હતું આ વીરાંગનાઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે પોતાનું ઘર કઈ રીતે ચાલી રહ્યું છે તે તો અમે જાણીએ છીએ આ ધરણા પ્રદર્શનમાં ભાજપ સાંસદ કિરોડીલાલ મીણા પણ સામેલ થયા હતા ભારતીય સેનાના કોપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સના કર્નલ ગીતા રાણાએ ઇતિહાસ રચ્યો છે પૂર્વી લદ્દાખના ફોરવર્ડ ફ્રન્ટ પર ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરનારી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી બન્યા છે ભારતીય સેનાએ મહિલા અધિકારીઓને કમાન્ડરની ભૂમિકા નિભાવવાની મંજૂરી આપી છે કર્નલ ગીતા ચીન સરહદે તેનાત સ્વતંત્ર ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરશે પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાના માતા પિતા પોતાના પુત્રની હત્યારાઓની ધરપકડની માંગને લઈને ફરી મેદાને આવ્યા છે ત્યારે આ મુદ્દે પંજાબ વિધાનસભામાં પણ ભારે હંગામો થયો હતો અને ન્યાયની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું મુસેવાલાની હત્યાના અગિયાર મહિના થઈ ચૂક્યા છે પરંતુ આપ સરકારના પ્રધાનો માત્ર આશ્વાસન જ આપતા રહે છે પંજાબની આપ સરકારમાં મતે ઓગણત્રીસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ભારત સરકારે ક્રિપ્ટોકરન્સીને મની લોન્ડરીંગ એક્ટ હેઠળ મૂકી દીધી છે સાત માર્ચે સરકારે આ માટે ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું તેના કારણે ક્રિપ્ટો માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી ટોપ ટેન ક્રિપ્ટો કરન્સીમાંથી નવ ક્રિપ્ટોકરન્સીમાં કડાકો જોવા મળ્યો હતો હવે ક્રિપ્ટોનું અથવા તો કોઈ પ્રકારની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટનું રોકાણ ગુપ્ત રાખી નહીં શકાય દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી પણ ઘેલાયેલા સંકટના વાદળો ધીમે ધીમે ખસવા લાગ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે કારણ કે એક જ સપ્તાહથી તેમના નેટવર્કમાં સતત વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં હિન્ડરવર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથના શેર તૂટતા વિશ્વના અમીરોની યાદીમાં ચોત્રીસમા ક્રમે પહોંચેલા અદાણીએ બાર અંકની છલાંગ લગાવી છે તેમજ તેઓ વિશ્વના અમીરોની યાદીમાં અત્યારે બાવીસ ક્રમે આવ્યા છે ભારતના પડોશી દેશ ચીન અને પાકિસ્તાન વચ્ચે ભારતના તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે અમેરિકાની ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીએ કરેલા દાવો બંને દેશોની ઊંઘ ઉડાડી શકે છે અમેરિકાની ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીએ દાવો કર્યો કે આગામી સમયમાં ચીન અને પાકિસ્તાનની સાથે ભારતના સંબંધોમાં તણાવભરી સ્થિતિમાં વધારો થશે જેના કારણે ભારત સૈન્ય કાર્યવાહી કરી દેશે અમેરિકાના ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીના વાર્ષિક અહેવાલમાં વિશ્વના જોખમો અંગેનું મૂલ્યાંકન રજૂ કરાયું હતું જે રિપોર્ટમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કટોકટી ચિંતાનો વિષય છે કારણ કે બે પરમાણુ હથિયાર ધરાવતા દેશો વચ્ચે તણાવ વધે તો જોખમ પણ ધરો થાય છે શરૂઆતમાં નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામ કરારનો પુનરોચ્યાર કર્યો હતો ત્યારબાદ ભારત પાકિસ્તાનના સંબંધોમાં શાંતિને મજબૂત કરવા ઈચ્છુક છે અમેરિકા સાથે વ્યૂહાત્મક દુશ્મની માટે ચીન પરમાણુ શસ્ત્રો પર તેની સ્થિતિ બદલી રહ્યું છે પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે જે દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે લાહોરમાં તમામ પ્રકારની રેલીઓ અને મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો આ પ્રતિબંધ આગામી સાત દિવસ સુધી ચાલુ રહેશે તેનું કારણ સરકાર દ્વારા સુરક્ષાનું કારણ આપવામાં આવ્યું આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી લેવામાં આવી લાહોરમાં કલમ એકસો ચુવાલીસ લાગુ થઈ છે પાકિસ્તાનના લઘુમતી હિન્દુઓ પર થતી હિંસા યથાવત જોવા મળી રહી છે હોળીના દિવસે જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક ડોક્ટરની તેમના જ ડ્રાઈવરે ગળુ કાપીને ક્રૂર રીતે હત્યા કરી હતી આ ઘટના પછી એક વખત ફરી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ધર્મદેવ રાઠીની તેમના જ ડ્રાઇવરે હત્યા કરી હતી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મૈત્રીની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયેલી ઉજવણી યાદગાર બની હતી અમદાવાદમાં આયોજિત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા બંને દેશના વડાઓ સ્ટેડિયમમાં પહોંચ્યા વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનિઝે ગોલ્ફ કાર્ડમાં મેદાનનું ચક્કર લગાવ્યું લાખો પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું ભારત ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ મૈત્રીના પંચોતેર વર્ષની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી થઈ આ દરમિયાન ઉપસ્થિત રહેલા બંને દેશના વડાઓએ લેપ ઓફ ઓનર અપાયું જેના પર કોંગ્રેસ મહાસચિવ રમેશે ટ્વીટ કરી નિશાન અને લખ્યું કે પોતાના જીવનકાળ દરમિયાન જે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખ્યું છે તેમાં આ લેપ ઓફ ઓનર લઈ રહ્યા છે આ આત્મુગ્ધતાની પરાકાષ્ઠા છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની પ્રવાસે છે ભારતના ત્યારે તેઓ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરીયર આઈએનએસ ને જોવા પહોંચ્યા ઓસ્ટ્રેલિયાના ને ભારતીય નૌસેનાએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું આઈએનએસ વિક્રાંતની મુલાકાત સમયે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના પીએમ સ્વદેશી ફાઇટર જેટ તેજસની કોકપીટ પર પણ બેઠા હતા